વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે વરુણદેવની રિઝર્વવા પ્રાચીન પરંપરા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુંવારી કન્યાઓ છાણ માટીના દેડક માતા બનાવીને ગામઠી ભાષામાં ગીતો ગાતા જઈને ઘરે ઘરે ફરે છે। ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ દાહોદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ હજુ નથી થયો ત્યારે જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ત્યારે અહીંના આદિવાસી સમાજમાં અનેક અલગ અલગ પરંપરાઓ પણ રહેલી છે। જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે પણ અલગ અલગ વિસ્તારમાં અલગ રીતે વરુણદેવને રીઝવવાની વર્ષો જૂની પરંપરાઓ આજે પણ યથાવત છે। અલગ અલગ માન્યતા પ્રમાણે લોકો મેઘરાજાને રીઝવવાના પ્રયાસ કરે છે। તેમની એક પરંપરા દેડકા માતા કાઢવાની જે જાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ જોવા મળે છે। જાલોદ તાલુકાના કારડ ખાતે પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે ગામની કુંવારિકાઓ ગાયના છાણને માટીમાંથી દેડકા માતા બનાવે છે અને તેના માથા પર મૂકી વરુણદેવને રીઝવતા ગીતો ગાતા જઈને ગામના દરેક ઘરે જાય છે। દેડકાદેવ સાથે આંગણે આવેલ કન્યાને પાણીથી વધાવી કન્યાઓને લોટ ગોળ તેલ કે ચોખા આપવામાં આવે છે। આ રીતે દરેક ઘર ઘર ફરી અને જે સીધું સામાન ભેગું થયું હોય તેનાથી બહાર જ જમવાનું બનાવીને ઉજાણી કરી જલ્દી વરસાદ આવે તે માટે વરુણદેવને પ્રાર્થના કરવામાં આવે છે। પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે અને લોકોની માન્યતા પ્રમાણે વરસાદ જલ્દી આવે છે। નઈમ મુંડા, ZS TV, દાહોદ। કારડ ગામની કુંવારી કન્યાઓ વરસાદ ખેંચાતા ગામ ગાયના ગોબર અને માટીમાંથી દેડક માતા બનાવે છે અને ઘરે ઘર ફરે છે। અમે પાણીનો લોટો રેડીએ છીએ, પછી ચોખા લોટ ગોળ ઘી આપીએ છીએ। સાંજે આ કન્યાઓ વડલાની છે કે આંબાની છે જઈને દાળ બાટી બનાવી ઉજવણી કરી ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન પ્રાર્થના કરે છે કે જલ્દી વરસાદ પાડો, પશુ પંખી પાણીઓ વિના તલસે છે। આ પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે અને ચાલવાની છે। જ્યોત્સનાબેન।